મેં જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી ત્યારે જીપીસી વન ટુની સ્ટાર્ટ કરી હતી અને તલાટીની સ્પેશિયલી તૈયારી ન કરી હતી મતલબ માસમુખ પટેલ સાહેબ ફડી ગયા ગવર્નમેન્ટ જોબ નું આમ સપનું આવ્યું ક્યાંથી 7 વાગ્યા એટલે લાઇબ્રેરીમાં બેસી જવાનું કે જેમાં પ્રિલિમ નો થઈ હોય આની પેલા વન ટુ અને ડિવાઇસ આપી છે એમાં હું પ્રિલિમ્સ ક્લિયર સૌથી મોટું મહત્વની વાત આ છે કે આપણને અહીંયા મોબાઈલ વાપરવા મળતો નથી એટલે મેઈન જૈન મિત્રો આજે આપણી એક એવા વ્યક્તિત્વ સાથે મુલાકાત છે કે જેણે ગ્રાઉન્ડ લેવલથી સંઘર્ષ કરી તલાટી સુધીની સફળતા મેળવી છે અને આજે આપણે એમની પાસે જ જાણીશું કે શું ખરેખર એમણે તલાટીની તૈયારી કરી હતી કે પછી અન્ય કોઈ તૈયારી ચાલુ હતી કારણ કે આજે કેવું થાય છે ખબર કે જેની પાછળ તમે પ્રોપર પ્રિપેરેશન કરવા જાઓ છો ને એ પરિણામ તમારા હાથમાં નથી આવતું તો આજે એક એવી જ સફળતાની વાત કરવી છે અને જે ઘણો સમયથી અમારી સાથે જોડાયેલા છે તો સૌથી પહેલા તો હું આપને એક વિનંતી કરું કે તમે તમારો પહેલા તો પૂરો પરિચય આપી દો નમસ્કાર મારું નામ ગામિત શીતલબેન છે અને હું માંડવી તાલુકાના એક નાનકડા ગામ પાતલમાંથી આવું છું તાજેતરમાં જ મેં તલાટીની એક્ઝામ પાસ કરી છે ઓકે એટલે શીતલ બેને તાજેતરમાં તલાટી ની એક્ઝામ પાસ કરી છે અને જેમ ઇન્ટરવ્યુ લીધા છે ને એમાં કોઈ પ્રી પ્લાન ઇન્ટરવ્યુ નથી મેં તમને એવું કીધું કે હું તમને આવા સવાલ પૂછીશ કે આવા જવાબ તમારે આપવા ને એવું તો કઈ નથી ના ઓકે આવું બધું એટલે અત્યારે હમણાં કેવું પડે પાછા કમેન્ટ મારશો તમે તમે કે ભાઈ આ પ્રી પ્લાન છે ને આવું છે ને તેવું છે ને અહીંયા બોલાવવાનો ઉદ્દેશ્ય ઈ નથી કે કોઈ તલાટી બની ગયું થઈ તેમ એમણે તલાટી તૈયારી કરી અને પાસ થઈ ગયા છે આ વાત સાચી છે ખોટી બિલકુલ સાચી ઓકે એટલે મેં એમણે જયારે મને અંદર આવીને કીધું ને ઓફિસ કે મારે તલાટી થઈ ગઈ તો થોડીક વાર તો ચોંકી ગયા અમે લોકો કે ભાઈ આ તલાટીનું ફોર્મ ક્યારે ભર્યું એક્ઝામ કારણ કે જનરલી કેવું હોય છે કે કરતા હોય ને એટલે લોકો એ બાજુ ડાયવર્ટ નથી કરતા સ્ટુડન્ટને પણ એમણે જ્યારે કીધું ને કે ભાઈ મારી તલાટી થઈ ગઈ તો પછી મેં એમને પૂછ્યું મેં કીધું કે ખરેખર તમે તલાટીની પ્રિપેરેશન નથી કરી એમ તો એ કે હા મેં નથી કરી તો મારે આજે એમની પાસે એ જ જાણવું છે કે આ તલાટીની એક્ઝામ થઈ કેવી રીતના ગઈ એ સંઘર્ષ ગાથા શું છે મેં જ્યારે પ્રિપેસન સ્ટાર્ટ કરી હતી ત્યારે જીપીએસસી વન ટુની સ્ટાર્ટ કરી હતી અને તલાટીની સ્પેશિયલી તૈયારી ન કરી હતી અને વન ટુની તૈયારી કરતી હતી ત્યારે પછી લાગ્યું કે આપણે સેન્ટન્સ કેવી રીતે ઇલાબરેટ કરવા અને જે બેઝિક કોન્સેપ્ટ છે એને કેવી રીતે સમજવું એ મેઈન મુદ્દો છે એ સમજીને પછી હું સેન્ટન્સને ઇલાબરેટ કરતી અને તલાટીની એક્ઝામમાં પણ એવું જ થયું કે ફેક્ટ નહી પૂછતા અને જે સેન્ટેન્સ આવે છે એ સેન્ટેન્સ વાળા વિધાન આવ્યા મતલબ મહાસમુખ પટેલ સાહેબ ફડી ગયા કે ભાઈ પેપર પેટર્ન ચેન્જ થઈ ગઈ જે લોકો પેલું ગોખતા હતા ને એ લોકો રહી ગયા અને થયું એવું કે જે લોકોને સેન્ટેન્સ વાળી તૈયારી હતી જીપીએસસી ટાઈપની એવા લોકો તલાટી બની ગયા કારણ કે એક વસ્તુ તો અહીંયા શીખવા જેવી છે કે જ્યાં સાડત્રીસ માર્કે મેરિટ અટકતું હોય અને આપણને ત્રેસઠ પ્રશ્નો છોડવાનો મોકો મળતો હોય તો એમાં પાસ થવું અઘરું લાગતું હોય તો આપણે ક્યાંક મહેનતમાં કચાસ હોઈ શકે છે પણ બીજો મારો સવાલ એ છે કે તલાટીની આ પહેલી સફળતા છે કે આની પહેલાં ઘણી બધી નિષ્ફળતાઓ આવી છે આની પહેલાં એક એક્ઝામ આપી હતી પણ એમાં કોઈ પણ પ્રિપેરેશન ન હતી અને કોલેજ રનિંગ હતું એટલે માત્ર આપવા માટે આપી હતી એટલે પ્રિપેરેશન હમણાં સ્ટાર્ટ કરી કે પછી કોલેજ ટાઈમથી શરૂ છે પ્રિપેરેશન બે હજાર એકવીસથી સ્ટાર્ટ કરી છે ઓકે અચ્છા અને ત્યારે મારું બીએડ હતું ઓકે અને પહેલા માની લો કે જ્યારે અમે ગવર્નમેન્ટ પ્રિપેરેશન સ્ટાર્ટ કરી તો સપનું એવું હતું કે હું તલાટી બની જઉં પહેલા ના ના બિલકુલ નહીં તો શું સપનું હતું સપનું તો પહેલેથી જ 1 2 ક્લિયર કરવાનું છે ઓકે મતલબ એવું કઈ એવું એક જ ચહેરો ખરક જેને જોઈને એમ થઈ ગયું કે 1 2 જ બનવું છે એમ કે પછી આમ ગવર્નમેન્ટ જોબનું નું આમ સપનું આવ્યું ગાંધી કારણ કે જનરલી તો બીએડ કર્યા પછી લોકો ટીચર બનવું હોય લોકોને ટેટ ટાટ પાસ કરીને મેં મોય હું સરકારી નોકરી લઈ લઉં તો વન ટુ વર્ડ સપનું ક્યાંથી આવ્યું જેવી રીતે મેં કીધું કે હું એક નાનકડા ગામમાંથી આવું છું તો હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારથી મેં જોયું છે કે આજુબાજુનું વાતાવરણ કેવું છે અને સ્કૂલનું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે અને એમાં જે શિક્ષણ આપવામાં આવે છે એ કેવું છે અને આજુબાજુનું વાતાવરણ પ્લસ જે ગામની સ્થિતિ છે એ બધું જોઈને ધીમે ધીમે એક વે ડેવલપ થયો ગયો કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે અને જો કંઈક સુધારો કરવો હોય શિક્ષણમાં તો આપણે પછી એક એવા હોદ્દા પર હોવા જોઈએ કે જેથી આપણે જે નિરક્ષર છે એ લોકોને આપણે કંઈક આગળ લાવી શકીએ મતલબ ગ્રામ્ય રૂરલમાં સુરતમાં આવીને પછી હોસ્ટેલમાં રહીને સ્ટડી કરી છે મેં અચ્છા બીજું એ મારે પૂછવું હતું કે માની લો કે જ્યારે તમે સ્ટાર્ટિંગ કર્યું હશે પ્રિપેરેશનનું ત્યારે સૌથી પહેલી બુક કઈ હાથમાં આવી જીસીઆરટી એનસીઆરટી આવી કે પછી કોઈ પબ્લિકેશન વાંચી લીધા ના પહેલા તો જીસીઆરટી જ જોઈ હતી ઓકે પછી પ્રિપેરેશન બદલાણી કેમ કારણ કે જીસીઆરટી માંથી તો જીપીએસસી સુધી પહોંચવાની એક બહુ લાંબી સફર છે હા તો પછી કઈ પ્રકાર એવો વે તમે અપનાવ્યો કે આગળ આગળ જતાં જતાં જીપીએસસી સુધી પહોંચ્યા

અચ્છા એટલે કહેવાનો મીનિંગ અહીંયા એ છે એક બે ટોપકી બાકી છે બાકી ન થઈ ગયા છે બધા જ હા એટલે અહીંયા કહેવાનો મીનિંગ એ છે કે જીપીએસસી કરવાથી તલાટી થાય એ બી ફેક્ટ નો હોય શકે અને એવું બધા માટે લાગુ ન પડતું હોય હું તો વારંવાર કહું છું કે બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે બધાની એનર્જી અલગ અલગ હોય છે હવે એમને સફળતાનું એક લક્ષ્ય એવું હતું કે ભાઈ જીપીએસસીનો એક અપર લેવલનો બોલ હતો એટલે એણે પ્રિપેરેશન એવી રીતના કરી ભાઈ સેન્ટેન્સ જોવા કેમ સેન્ટેન્સને એલોબરેટ કરવા કેમ એમાં અચાનક તલાટીનું માળખું બદલાઈ જાય છે અને એ માળખાને અનુલક્ષીને પછી પેપર નીકળે છે એવું એટલે જો કે એકદમ એક્સ્ટ્રીમ લેવલનું જીપીએસસી તો ન કહેવાય પણ એમ કહેવાય કે સેન્ટેન્સવાળા સવાલોમાં જીપીએસસીની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ ફાવી જતા હોય છે સામાન્ય ભાષામાં કહીએ તો અને એવું જ કદાચ બન્યું આપણી જોડે કે ભાઈ આવી રીતના થાય પણ હવે માની લો કે બીજો સવાલ મારો એ છે કે તમે છેલ્લા બે મહિનાથી અહીંયા પ્રિપેરેશન કરો છો હા તો એવી કઈ બાબત છે કે જેણે તલાટી બહેના પછી તમારી અંદર આમ ઈગો ન આવવા દીધો અને તમને એમ થયું કે ભાઈ મારે વન ટુની પ્રિપેરેશન આગળ ચાલુ જ રાખવી છે સૌથી પહેલાં તો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે મને ખુદને અચરજ થયું કે આટલા ઓછા માર્ક્સે મેરિટ અટકશે અને મારું નામ આવશે પછી બીજો એક વિચાર આવ્યો કે હું જો આમાં લાગી ગઈ તો પછી મને આગળ પ્રિપેરેશન કરવાનો સમય નહીં મળશે અને પછી સરનું જ્યારે ઓફલાઈન સ્ટાર્ટ થયું એટલે પછી હું સીધી અહીંયા આવી ગઈ અચ્છા ઓફલાઈન સ્ટાર્ટ થયું એ પહેલાં અહીંયા આવી ગયા એની પહેલાંની સંઘર્ષગાથા મને યાદ છે ને ત્યાં સુધી કે માની લો કે તમે પહેલો સબ્જેક્ટ પોલિટી સ્ટાર્ટ કર્યો તો અમારી જોડે ઈ બી ઓનલાઈન તો ઈ પોલિટી સબ્જેક્ટ જે તમે ભણ્યા હોય કે અદરવાઇઝ જે બી સબ્જેક્ટ ભણ્યા હોય એ તમને આમાં ફાયદો દેખાણો હતો તલાટી વાળી પછી સેન્ટેન્સ હોય કે એવું હતું એની અંદર અચ્છા કેવાનો મિનિંગ એમ છે કે જે પણ આખી જે ઓનલાઈન બેચ હોય કે ઓફલાઇન બેચ હોય આમાં વખાણ કરતા પહેલા હું તમને એ કહેવા માંગુ છું કે તમે અગર એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર તૈયારી કરશો ને એક સ્ટેજ એ જઈને તૈયારી કરશો ને એટલે તમને યુપીએસસી સહેલી લાગશે અચ્છા હું તમને એમ કહું કે તમે છેલ્લા બે મહિના તો પૂરા કરી જ નહીં અહીંયા પ્રિપેરેશનમાં તો એનો એક્સપિરિયન્સ શું છે ભણાવવાને લઈને પહેલાં તો ઓનલાઈન હતું તો ઓનલાઈનમાં આપણે એટલું બધું ઇન્ટરેક્શન કરી શકતા ન હતા એટલે અને ઓફલાઈનનો ફાયદો એ છે કે આપણે ફેસ ટુ ફેસ આપણે ઇન્ટરેક્શન કરી શકીએ અને પ્લસ આપણું કોન્સન્ટ્રેશન પણ એકદમ

કે ગમે એમ એવું નથી કે તલાટી હોય તો એને મોબાઈલ રાખવા દેવાના તે બધા માટે નિયમો સરખા છે સવારે તમારે ઉઠી જવાનું છે લાઇબ્રેરીમાં ભણવા વાંચવાનું છે બીજું લાઇબ્રેરીમાં ઘુસુર ઘુસુર કરવાનું કેવું એવું કંઈ ખરું ના અને આ બે મહિનાનો સૌથી મોટો ફાયદો શું રહ્યો જે અહીંયા ઓફલાઈન ક્લાસીસ તમે જોઈન કરી રહ્યા છો એમાંથી બે મહિનામાં સૌથી મોટો ફાયદો શું આપણો કોન્સેપ્ટ કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો છે અચ્છા બીજું કે આ બધા છે ને એવું વિચારે છે કે ભાઈ અહીંયા તો આટલી બધી ઓછી ફી છે તો પ્રિલિમ્સ ને મેઇન્સ કરાવતા હશે કે નહીં કરાવતા હોય પછી બીજો એક સવાલ જનરલી એ લોકોને એવો હોય છે કે હું તમને મારું જ મટીરિયલ આપું છું અને ઈ લોકોને એમ બીજા બીજાનું મટીરિયલ વાંચવું છે તો મારું મટીરિયલ આપેલું છે ઇનફ લાગે છે કે પછી એવું લાગે છે કે અધૂરું છે પહેલાં તો અમને એવું લાગતું કે અમને અમારા બુક્સ વાંચવા નથી આપતા પણ પછી ધીમે ધીમે ખબર પડી કે જે સર આપણને પ્રોવાઇડ કરે છે એ એકદમ બેસ્ટ વેમાં છે એટલે ગઈ કાલે હમણાં આપણે ક્લાસમાં જ જોયું નહીં કે ઇકોનોમી ક્લાસ ચાલુ કરતા પહેલાં જ મેં નું પેપર બતાવ્યું તો એ પેપરની અંદર જ એવું હતું કે હું તો કઈ બોલ્યો જ નતો ઓલરેડી અગાઉથી એ લોકોએ સવાલ સોલ્વ કરીને રાખ્યા હતા પણ કહેવાનું મિનિંગ એ છે કે જ્યારે અમે તમને લોકો ના પાડતા હોય ને કે તમારે આ સબ્જેક્ટ નથી કરવાના તો તમને એમ કેતા હોય કે ભાઈ આવી રીતના વાંચવાનું છે તો એક પ્રોપર વે હોય હોય છે ત્યાં ત્યાં અમારો એવો કે તમે ફેલ છો ઉદ્દેશ્ય માત્ર એટલો હોય કે માર્કેટની અંદર જ્યાં તમે ભટકો છો અલગ અલગ પ્રકારના મટીરિયલ વાંચો છો એ મટીરિયલથી જ્યારે આઉટપુટ ન આવતું હોય ને તો એક વખત આપણે એની અંદર સુધાર કરાય અને પછી અમે ફિક્સ મટીરિયલ શું કામ આપીએ છીએ ખબર કે છોકરાનો વે ભટકે નહીં અને એમને એવું જ કરીએ છે કે કંઈ બીજું છે તમને અલગ તમારો સબ્જેક્ટ કઈ વાંચવા દીધું બીજું કોઈ પુસ્તક અડવા દીધું આ નો અડવા દેવાનું રીઝન એ છે કે આ જ શીતલ ગામિત આ ચેર ઉપરથી જીપીએસસી વન ટુ નો પાસ થયેલો ઇન્ટરવ્યુ આપે આ મેઇન ઉદ્દેશ્ય છે અમારું કારણ કે તલાટી કોઈ સ્ટોપિંગ નથી તલાટીથી હજી ઘણું બધું આગળ વધવાનું છે અને એ આગળ વધવા માટેની આખી પ્રોસેસ છે અને અની પ્રોસેસને તમારે પર્ટીક્યુલર ફોલો કરવી જ પડે જ્યાં સુધી હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી લગભગ 2021 માં ઓનલાઈન જોઈનિંગ થયું ઓકે ત્યાર પછી લગભગ બેચની અંદર ઈ છે લગભગ એમ ઈ પછી કરંટ હોય કે પછી આપડી પોલિટીની હોય પછી તો જીપીએસસી ની 1 2 ની જ બેચ ઓનલાઈન જોઈન કરી લીધી હતી અને ત્યાર પછી જે વજે તલાટી આવી જનરલી કેવું હોય ખબર કે અમે લોકો ના પાડતા હોય ને એટલે ડર ના માર્યા વિદ્યાર્થીઓ અમને કે નહીં કે મેં તલાટી આપી છે પણ આ કેસ એવો છે કે પાસ થયા પછી કીધું કે મેં વચ્ચે તલાટી આપી હતી ને હું પાસ થઈ ગઈ નહીતર જનરલી ગોલ એમાં ફિક્સ જ હોય છે ને આપણે કે ભાઈ જીપીએસસી ની જ એક્ઝામ આપવાની બીજી કશું નહીં તમે જો જીપીએસસી ની તૈયારી કરો છો તો ફરીથી હું એટલું જ કહીશ કે જેને જેને સફળ થવું હોય એને ખાલી ડેડિકેશન રાખવાની જરૂર છે ધીરજ રાખવાની જરૂર છે તમે એક વસ્તુ વિચારું કે ટ્વેન્ટી વન એની પહેલાં કોલેજ રનિંગથી એમની તૈયારી શરૂ છે તો બે ત્રણ વર્ષે સફળતા મળી પણ આપણે કેવું છે ખબર આપણામાં ધીરજય નથી ને આપણામાં એક વસ્તુ વાંચવાની કેપેસિટી નથી આપણે પોલિટી પાંચસો વાર વાંચવું એ છતાંય નથી આવડતું અને આવું આપણે એવું ક્લાસમાં સાબિત કરીએ છીએ કે ભાઈ પોલિટી તમે ગમે એટલી વાર વાંચ્યું હોય ને તોય તમને નહીં આવડે પણ એ ન આવડવાનું રીઝન ઈ છે કે તમે એને પ્રોપરલી રીતના વાંચ્યું નથી અચ્છા બીજું અહીંયાનો બે મહિનાનો સૌથી સારામાં સારો એક્સપિરિયન્સ કોઈ એક તો અહીંયા રહેવાનું ખૂબ સારું છે અને સિક્યુરિટી પણ છે પ્લસ એજ્યુકેશન પણ પ્રોપર વેમાં મળે છે અચ્છા એ એ જ મેઇન મારે એ જ પૂછવાનું હતું કે આ બધા છે ને એવું કહે છે કે ભાઈ તમે ઓછી ફી લ્યો છો ને તો તમે કંઈ કરાવતા નથી એવું છે ના અચ્છા બેસ્ટ માં બેસ્ટ હશે કે કંઈ ઘટે છે તમને ના ઘટવામાં તો કંઈ ન ઘટે એટલે કહેવાનું મીનિંગ એમ છે કે બાર ઘણા બધાને એવું છે કે ભાઈ સાઠ હજાર ફી પહેલાં અમે લિબરલ શું કામ રહીએ છીએ એનું રીઝન આપું અમારા ઓનલાઈન અને ઓફલાઈન હાઇબ્રિડ બંને બેચ છે એટલે અમારી સામે કદાચ કોઈ બેન્ચમાં આવીને બેસી જાય તો અમને એટલો બધો લાંબો ફરક નથી પડતો પણ આ તો કેવું છે કે એક પર્પઝ એવો છે કે જે જેને એમ થાય મારે કંઈક ભણવું છે તો એને રાહત આપીએ તો એ લોકો તમે આનો નેગેટિવ સેન્સ સમજો છો પણ એવું કશું આની અંદર છે નહીં મેઇન અમારો ઉદ્દેશ્ય છે કે ગોલ સુધી વિદ્યાર્થીને પહોંચાડીએ એટલે જ બધી પ્રકારના રિસ્ટ્રિક્શન હોય ઓકે તો હું આશા રાખું કે શીતલ ગામિત બીજી વખત અહીંયાથી જીપીએસસી વન ટુ નું ઇન્ટરવ્યુ આપે બાકી અચ્છા બીજું હું એક એવું પૂછું કે આમ કઈ એક્ઝામ ફેલ થઈ આની પહેલાં કે જેમાં પ્રિલિમ નો થઈ હોય આની પહેલાં વન ટુ અને ડિવાઇસ તો આપી છે એમાં હું પ્રિલિમ્સ ક્લિયર નથી અચ્છા માની લો કે બે પ્રિલિમ ક્લિયર નો થઈ પછી આમ કેવું ફિલિંગ થઈ બે ત્રણ દિવસ સુધી એવું લાગે કે ન વાંચવું કંઈ ભણવું નહીં કઈ કરવું નહીં તો પછી એમાંથી બહાર કેવી રીતના આવવાનું પેલા તો એવું થાય કે આપણે આ ફિલ્ડ છોડી દઈએ પણ પછી વિચાર આવે કે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યા અને આટલે સુધી આવ્યા અને પછી ત્યાંથી પાછું રિટર્ન ફરવું એના કરતાં જ્યાં સુધી આવ્યા છે એના કરતાં આગળ જઈએ અને આમાં સક્સેસ થઈએ ઓકે થેન્ક યુ લાસ્ટમાં મારે એટલું જ કહેવાનું છે કે જ્યાં સુધી સફળતા ન મળે ને ત્યાં સુધી લડી લો ડિમોટિવેટ કરી જાય ને આપણને એવું કોઈ આ દુનિયામાં છે જ નહીં સફળતા માટે તમારે ગમે એટલો સંઘર્ષ કરવો પડશે અને એ સંઘર્ષ તમે જાતે કરી શકો છો અને એ સંઘર્ષ માટે એક માહોલ જોઈએ એ તો હું ફિક્સ માનું છું કે એક માહોલ હોવો જ જોઈએ અને તમારી માહોલની અંદર જ તમે સંઘર્ષ કરી શકશો બાકી ઘણા બધા લોકો એમ કહે છે કે મારે પર્સનલ રૂમ છે ને મારે ઘરે રૂમ છે ને એ સંઘર્ષ ગાથા કદાચ સફળતામાં ઓછી પરિણમતી હોય છે અને બાકી લાસ્ટમાં તમારે કોઈને કંઈ મેસેજ કરવો હોય કે ભાઈ જે ફ્રેશર છે એને કઈ પ્રકારે પ્રિપેરેશન કરવી જોઈએ કારણ કે હમણાં ની એક્ઝામ આવવાની છે અને ઘણા બધા લોકો તલાટી માટે ફાફાય મારતા હશે તો કઈ પ્રકારે એને આગળ જવું જોઈએ લાસ્ટમાં કોઈ એવો મેસેજ ખરા જ્યારે આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ તો આપણે થોડુંક પેશન્સ પણ રાખવું જરૂરી છે અને સાથે સાથે ડેડિકેશન પ્લસ જે આપણી આજુબાજુમાં જે ડિસ્ટ્રેક્શન છે ડિસ્ટ્રિક્શન એને આપણે થોડુંક આપણાથી દૂર રાખવું જોઈએ